નમસ્કાર, નેસ ગુજરાત ન્યૂઝ સાથે હું છું જૈન. સમાચારોની શરૂઆત કરીએ તો અમીરગઢ તાલુકાના મામલતદાર કચેરીમાં છેલ્લા 5-1 દિવસથી બીએસએનએલનું નેટવર્ક બંધ હોવાથી તમામ કામગીરી ઠપ પડી છે તથા બીએસએનએલનું નેટવર્ક ખોલવાતા અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અમીરગઢ તાલુકાના મામલતદાર કચેરીમાં છેલ્લા 5-1 દિવસથી બીએસએનએલનું નેટવર્ક બંધ હોવાથી અમીરગઢની સરકારી કચેરીઓમાં તમામ કામગીરી બંધ પડેલી છે તથા અમીરગઢ સરકારી કચેરીઓમાં કામકાજ અર્થે આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે અમીરગઢના ન્યાય મામલતદારશ્રીને પૂછતા તેઓએ જણાવ્યું છે કે નેટવર્ક બંધ છે તેવી અમે લોકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી આ સુવિધા ચાલુ થઈ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકામાં અવારનવાર ભારતીય સંચાર નિગમ લિમિટેડની સેવા ખોરવાતી હોય છે, જેથી અમીરગઢની કચેરીઓમાં કામકાજ અર્થે આવતા લોકોને ધર્મના ધક્કા ખાવાનો વારો આવતો હોય છે. બિચારી અમીરગઢની પ્રજા આવા અનેક ટેકનિકલ ખામીનો ભોગ બનતી હોય છે, તેથી લગતા વળગતા તંત્ર દ્વારા અમીરગઢમાં અને કાયમી માટે નિકાલ આવે તેવી અમીરગઢની માંગ છે. છેલ્લા 3-4 દિવસથી બીએસએનએલ ઇન્ટરનેટ સેવા બંધ થયેલ છે. આ બાબતે અત્રેથી અવારનવાર બીએસએનએલમાં જાણ કરેલ છે, પરંતુ આજ સુધી કોઈ નિકાલ થયો નથી. આ કામગીરી અવારનવાર ખોરવાય છે, જેના લીધે લોકોને ધક્કા ખાવા પડે છે. સતીશ રાણા સાથે અમીરગઢ.